like a bird on a... હેલો ફ્રેન્ડ્સ, હું છું મિત્તલ, મારી ફ્રેન્ડ નેહા સાથે. હેલો. નારી તું ના હારી, મુસ્કુરા કર, દર્દ ભૂલ કર, રિશ્તો મેં બંધ થી દુનિયા સારી, હર પદ કો રોશન કરને વાલી વો શક્તિ હે એક નારી. સબર સે રબ ને તુઝકો સજાયા, ધૂપ ધૂપ જગ તું હે સાયા, તેરે રૂપ મેં સબ કુછ પાયા, રહ કે જમી પર આસમા તુને છુઆ હે, આસમા તુને છુઆ હે, આસમા તુને છુઆ હે. આજે 8મી માર્ચ એટલે કે મહિલા દિન વિશેષ. ફ્રેન્ડ્સ, આપ સૌ જાણો છો કે સમગ્ર દેશમાં મહિલાઓને સન્માન મળે એટલે આપણે આ દિવસ ઉજવીએ છીએ. મહિલાઓ દ્વારા કરવામાં આવેલા કાર્યોને અવગણી ન શકીએ તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 8મી માર્ચની ઉજવણી માટે પ્રથમવાર ઓગસ્ટ 1910 આંતરરાષ્ટ્રીય મહિલા કોન્ફરન્સ મળેલી અને તે વખતે માત્ર તેની ઔપચારિક વાત થઈ હતી. ત્યારબાદ અમેરિકામાં ફેબ્રુઆરીના છેલ્લા રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. વો ખિડકિયાં જો બંધ હે અબ ખોલ દો, જો દબી સી બાત દિલ મે હે અબ બોલ દો, રોશની હર જગહ ફિર સે બિખરે ફિર સુબહ હો દે દો. કારણ કે યુનાઇટેડ નેશન્સની જે સામાન્ય સભા છે એને અંદર 8મી માર્ચને મહિલા અધિકાર દિન તરીકે ગણવામાં આવ્યો. આપણે પણ એવા કેટલાક નારી રત્નોને જાણીએ છીએ જેઓએ દેશને ગૌરવ અપાવ્યું અને દેશના કલા વાસ્તાને દેશના નામે સમગ્ર વિશ્વને અંદર રોશન કર્યું છે. તો જાણીએ કેટલીક નારી રત્ન જેને ખરેખર દેશને ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે. જલા કે ભસ્મ કર ઉસે જો ક્રૂરતા કા જાલ હે, જલા કે ભસ્મ કર ઉસે જો ક્રૂરતા કા જાલ હે, તુ આરતી કી લૌ નહીં તુ ક્રોધ કી મશાલ હે, તુ ક્રોધ કી મશાલ હે, તુ ખુદ કી ખોજ મે નિકલ, તુ કિસ લિયે હતાશ હે, તુ ચલ, તેરે મજૂદ કી સમય કો ભી તલાશ હે. તો આજે આપણે વાત કરીશું એવી દરેક મહિલાની જેણે પોતાના દેશ માટે કંઈક કરીને બતાવ્યું છે અને પોતાની સૂઝબૂઝથી આગળ આવી છે. તો સૌપ્રથમ વાત કરીએ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, કે જેમનો જન્મ 1917 થયો હતો. તેઓ એવા સમયમાં વડાપ્રધાન બન્યા હતા જે સમયે મહિલાઓને માન આપવામાં નહોતું આવતું. મહત્વની વાત એ છે કે ઇન્દિરા ગાંધીએ વર્ષ 1966 થી 1970 સુધી સળંગ વડાપ્રધાન રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે ઘણા ઉપનામ પણ મળ્યા હતા, જેમ કે પ્રિયદર્શની અને ભારતના લોખણી મહિલા, શક્તિ કા રૂપ હે વો હે મમતા કી પરિભાષા, દર્દ ઉસે તોડ ના સકે ઉસે પ્યાર નિભાને આતા, દીવારે ઊંચી હૈ ગલિયા હૈ તંગ, લંબી ડગર હૈ પર હિંમત હૈ સંગ, પાઓ પે છાલે હૈ સાંસે બુલંદ, લડને ચલી હું આઝાદી કી જંગ, બેખોફ આઝાદ હૈ. તેવી જ રીતે વાત કરીએ તો ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટીલ, આપણે જાણીએ છીએ કે 25 જુલાઈ 2007 રોજ ભારતના રાષ્ટ્રપતિ તરીકે પોતાનું પદ સંભાળ્યું હતું. તે પહેલા તેઓ રાજસ્થાન રાજ્યના રાજ્યપાલ તરીકે પણ રહી ચૂક્યા હતા. વાત કરીએ સુનિતા વિલિયમ્સની, આ નામ પણ સૌ કોઈ જાણે છે, ભારતની તેમજ અમેરિકાની હસ્તી કહી શકાય છે. તેવી જ રીતે આ વ્યક્તિ છે અમેરિકાની અંદર કામ કરતી એક સંસ્થા નાસાના અવકાશ યાત્રી છે. મહત્વની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સે 321 દિવસ સુધી અવકાશમાં રોકાયેલા હતા. વો ખિડકિયાં જો બંધ હે અબ ખોલ દો, જો દબી સી બાત દિલ મે હે અબ બોલ દો, રોશની
फिर सुबह होने दो. Hey woman, we love the girl in you. दीपा मलिक. દીપા મલિક કે જેઓ પેરા ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા છે. આજ સુધી તેઓએ 54 જેટલી નેશનલ ગેમ્સની અંદર ગોલ્ડ મેડલ જીતી ચૂકેલ છે. તેમની પાસે 13 જેટલા આંતરરાષ્ટ્રીય મેડલ પણ છે. 36 વર્ષની ઉંમરે તેઓએ ગોળાફેંકની રમતમાં સારું વર્ચસ્વ ધરાવતા હોવાથી સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરેલ છે. દેશનું ગૌરવ બનનારી આ મહિલાઓ આપણા દેશની તમામ મહિલાઓને પ્રેરણા આપે છે. करता हूँ आधार हूँ संस्कार का मैं सार हूँ मैं नहीं मैं तू नहीं एक अलग सा अधिकार हूँ. IAF પહેલાથી જ ફાઇટર ઉડાન માટે મહિલા પાયલટને તાલીમ આપતા હોવાથી નૌકાદળ અને સેના બંનેમાં લડાઈની ભૂમિકા મહિલાઓને સામેલ કરવાનો નિર્ણય સ્ત્રીઓને કાચની છત તોડવાની બીજી તક આપશે. જોકે અગાઉ પણ ભારતમાં વિવિધ પાર્શ્વ ભૂમિકાઓ અને પ્રદેશો ધરાવતી સ્ત્રીઓને સક્ષમ દળોના સમૃદ્ધિઓ ભારે અવરોધ દૂર કર્યા છે. ઉત્તર પ્રદેશમાં એક પંજાબી પરિવારમાં જન્મેલા સહારનપુરમાં જન્મેલા પુનિતા અરોરા ભારતની પ્રથમ મહિલા છે જે ભારતીય સશસ્ત્ર દળના લેફ્ટનન્ટ જનરલ તેમજ ભારતીય નૌકાદળના વાઇસ એડમિરલ ક્રમે છે. પદ્મવતી શ્રી બતોપાધ્યાય ભારતીય એર ફોર્સની પ્રથમ મહિલા એર માર્શલ હતી. તેણે 1968માં IAFમાં જોડાયા અને વર્ષ 1978માં તેની સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજ કોર્સ પૂર્ણ કર્યો. આમ કરવા માટે તે પ્રથમ મહિલા અધિકારી બન્યા. એટલું જ નહીં, તે અવિસ્મરણીય મેડિસિન નિષ્ણાંત બનનાર પ્રથમ મહિલા અધિકારી પણ હતા. ઉત્તર ધ્રુવ પર વૈજ્ઞાનિક સંશોધન કરવા માટેની પ્રથમ મહિલા પણ બની હતી. અપના વજૂદ ભુલાકર ના જાણે કિતની રિવાયતી નિભાઈ હૈ સલામ હર ઉસ ખાતુન કો જો ઘર કો ઘર બનાતી હૈ. ફિલ્મી જગતની વાત કરીએ તો ફિલ્મી જગતમાં પણ મહિલાઓનું મહત્વનો ફાળો છે. જી હા, વાત કરીએ દીપિકા પાદુકોણની, જેઓ ત્રણેય ખાન એટલે કે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન થી પણ આગળ છે. વો ખિડકિયાં જો બંધ હૈ અબ ખોલ દો, જો દબી સી બાત દિલ મેં હૈ અબ બોલ દો. રોશની હર જગહ ફિર સે બિખરે, ફિર સુબહ હોને દો. હે વુમન, વી લવ ધ ગર્લ ઇન યુ. હે વુમન, મેં નામ હું ઓર ધાર ભી, મજદાર હું ઓર પાર ભી, પતવાર હું આધાર ભી, અહેસાસ હું આકાર ભી, એક કથા હું ઓર એક સાર ભી, એક કણ હું ઓર સંસાર ભી. જેના ગીતો ગાઈને આપણા દેશમાં ખૂબ જ મશહૂર છે તેવી જ મહિલા એટલે કે લતા મંગેશકર. લતા મંગેશકર એક એવી મહિલા છે જેના સૂરથી લોકો મોહિત થઈ જાય છે. તો આજે આપણે એવી મહિલાઓ વિશે વાત કરીએ જેઓ આપણા દેશનું ગૌરવ છે અને જેના કારણે દેશની મહિલાઓને સન્માન પણ મળે છે.
थनक सत रंगी बुनू तेरे काज में मैं काली रैना भरूं तेरी मेहंदी में मैं कच्ची धूप मलूं। आप सर्वने वीआर लाइव परिवार तरफ थी विश्व महिला दिवस की शुभकामनाओं।